નવસારીમાં સાર્વત્રિક વરસાદ, ચીખલી, ખેરગામ, વાંસદામાં વરસાદ છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ખુશ છે. વહેલી સવારથી નવસારીમાં ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. રવિવારે ધોધમાર વરસાદ, નવસારી પાણી પાણી થઈ ગયું છે. તો વિરામ બાદ ફરી વહેલી સવારથી નવસારીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સારા વરસાદથી ખેડૂતો પાણીની સમસ્યાથી ચિંતામુક્ત થયા. જો કે અનેક સ્થળે પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી પર મેઘમહેર યથાવત છે. સાથે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઓરંગા નદીમાં પૂર આવી ગયું છે. ખેરગામના નાથઈ નજીક આવેલો ગરગડિયા પુલ પાણીમાં ગરકાવ થયો તો નવસારી અને વલસાડ જિલ્લાને જોડતો પુલ પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે મલ્લા, કાપરિયા, દુલસાડ, સારંગપુર જેવા ગામોનો નવસારી સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની જે નદીઓ છે તેમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે હાલ આપણે જે ઊભા છે એ ખેરગામ તાલુકાના નાધઈ ગામ નજીકથી જે પસાર થઈ રહી છે ઓરંગા નદી, તેના ગરગડિયા પુલ જે છે ત્યાં આગળ આપણે ઊભા છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ગરગડિયાનો જે પુલ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અને પાણીમાં ગરકાવ થવાની સાથે જ જે વલસાડ જિલ્લા સાથેનો જે સીધો સંપર્ક છે તે તૂટી જવા પામ્યો છે. અને વલસાડ જિલ્લાના જે મલ્લા, કાપરિયા સહિતના જે ગામો છે તેઓનો જે ખેરગામ સાથેનો સીધો સંપર્ક તૂટી જવાના કારણે તેઓએ પોતાના ધંધા રોજગાર અર્થે આવવા કે જવા માટે 15-20 કિલોમીટરનો ચક્રાવો લેવાની ફરજ પડી રહી છે. ત્યારે હાલ જે છે તે આ ઓરંગા નદી બંને કાંઠે વહી રહી છે અને ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જો કે નવસારી જિલ્લાની અંદર જે અન્ય જે નદીઓ આવી છે, કાવેરી, અંબિકા, પૂર્ણા સહિતની, તે પણ બંને કાંઠે વહેતી થઈ છે. અને નવસારી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જે ધરતીપુત્રો છે તે ધરતીપુત્રોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે રોપણીમાં જોટરાયા છે. ત્યારે આપણે વાત કરીએ તો જે આ પુલ જે છે તેને તો હાલ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને પુલને નજીક કોઈને જવા દેવામાં આવી રહ્યા નથી. સ્નેહલ પટેલ, જી મીડિયા, નવસારી. વડોદરાના ડભોઈમાં ધીમે ધારે વરસાદ. બે દિવસના વિરામ બાદ ડભોઈમાં વરસાદની શરૂઆત થઈ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગત વર્ષની સરખામણીએ ઓછા વરસાદથી ખેડૂતો ચિંતિત હતા. ડાંગરના પાક માટે સારા વરસાદની જરૂર છે અને આગામી દિવસમાં સારો વરસાદ થાય તેવી ખેડૂતોને આશા છે. વલસાડના મધુબન ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા. મધુબન ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર ખોલાયા. ડેમમાંથી 75,345 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. નદી કાંઠાના ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં કપરાડા તાલુકામાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ત્યારે ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી ગાંડીતુર બની ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે મધુબન ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી જે છે એ દમણગા નદીમાં છોડવામાં આવ્યું છે. મધુબન ડેમના 7 જેટલા દરવાજા 3 મીટરના અંતરે ખોલવામાં આવ્યા છે. વાપીના કોઝવે પર હાલમાં તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે મધુબન ડેમનું પાણી આવ્યું છે અને આ જે નજારો જે છે એ ભયંકર પાણી જે ઉછળી રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો. મધુબન ડેમમાંથી જે આ પાણી જે આવી રહ્યું છે તે આગળ જતા દમણના દરિયા કિનારામાં જે દરિયા જે છે એની અંદર ભળશે. પરંતુ હાલમાં દમણમાં હાઈટાઈડ હોતા પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યું છે. ઘણી જગ્યા પર પોલીસ બંદોબસ્ત અને પ્રશાસન અધિકારીઓ ઉપસ્થિત છે. કોઈ અનહોની બને નહીં તેના માટે કરીને પ્રશાસને પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. નિલેશ જોશી, ઝી મીડિયા, વાપી. ડાંગથી વરસાદ બાદના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. ડાંગમાં વરસાદ પડતા ગીરા ધોધ સક્રિય થયો છે, જે મન મોહી લે તેવા દ્રશ્યો સામે આવ્યા. સાથે વરસાદને કારણે અંબિકા નદી બંને કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લાની તમામ નદીઓમાં નવા નીરની આવક થઈ છે, જેનાથી વાતાવરણ રમણીય લાગી રહ્યું છે, જેનાથી પ્રવાસીઓ પણ ખુશ થઈ રહ્યા છે.